કોવિડ 19 ને કારણે આપણી લાઇફસ્ટાઈલમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, જેવું કે આપણે આપણી સરકારની ભલામણ છે અને WHOની ભલામણ છે એટલે વારંવાર હાથ ધોવા, હેન્ડ સેનિટાઈઝર લગાવવું જેથી કરીને હાથ દ્વારા એ આ રોગ ફેલાય નહીં, એ આપણે બધા ફોલો કરી રહ્યા છીએ અને કરવું જરૂરી પણ છે. પણ આ કરવાને કારણે આજની ચામડીમાં ઘણીવાર અમે એવા પેશન્ટ જોઈ રહ્યા છીએ કે જે લોકોની ચામડી ખૂબ જ લુક્સ થઈ જાય, ડ્રાય થઈ જાય, વારંવાર સ્ટડી સેનિટાઈઝર લગાવવાને કારણે, વારંવાર સાબુથી હાથ ધોવાને કારણે. અને પછી જો આને કંઈ કરવામાં ન આવે ને આ ચાલુ રહે તો એમાં ખરજો અથવા તો વધુ પડતી લાલાશ થાય, બળતર થાય એવું બની શકે, આવી પ્રકારની ચામડી તકલીફ ઊભી થઈ શકે. તો આમાં શું કરી શકાય? આપણે હાથ ધોવાનું બંધ કરી શકીએ નહીં, એ જરૂરી છે બચવા માટે વાયરસથી. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ બી જરૂરી છે. પણ ઓવરઓલ તમે જુઓ તો રેકમેન્ડેશન, મારી રેકમેન્ડેશન એવી છે કે જ્યારે શક્ય હોય ત્યારે સાબુથી હાથ ધોવું વધારે હિતાવહ છે, રાધર ધેન યુઝિંગ એ આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઈઝર. આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઈઝર ચામડીની તો ઉપરની જે પરતો, જેને અમે સ્ટ્રેટમ કોર્નિયમ કહીએ છીએ, એને ખૂબ વધુ નુકસાન પહોંચાડે છે, કારણ કે એ લિપિડને ડિઝોલ્વ કરી નાખે છે. તો જ્યારે શક્ય હોય ત્યારે હાથ ધોવાનું રાખો, રાધર ધેન યુઝિંગ એ હેન્ડ સેનિટાઈઝર. જ્યારે શક્ય ન હોય ત્યારે તમે આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઈઝર વાપરી શકો છો. બીજું કે જ્યારે બી તમે હાથ ધોવો તો એક સારી ક્વોલિટીનું મેડિકેટેડ મોઇશ્ચરાઇઝર તમારી સાથે રાખી શકો. ઓલવેઝ હાથ ધોયા પછી તરત આ મોઇશ્ચરાઇઝર તમારા હાથ ઉપર લગાવ્યો, જેથી કરીને ચામડી વધુ પડતી સુકાય નહીં. આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઈઝર વાપર્યા પછી પણ તમે આ મોઇશ્ચરાઇઝર ક્રીમ તમારા હાથમાં લગાવી શકો, આનાથી તમે ખરજવાર થવાની સંભાવનાને ઓછી કરી શકો છો. બીજું, માસ્કનો ઉપયોગ વધ્યો છે. માસ્ક પહેરવું કમ્પલસરી છે પ્રાઇવેટ પબ્લિક પ્લેસીસ પર, અને તમારા વર્ક પ્લેસ પર બી માસ્ક હવે કમ્પલસરી બનશે. ટાઇટ ફિટિંગ માસ્ક પહેરવું પણ જરૂરી છે, કેમ કે જો માસ્ક ટાઇટ ફિટિંગ ન હોય તો એનો પર્પઝ સર્વ કરતો નથી વાયરસને બચાવવાનો. એટલે ટાઇટ ફિટિંગ માસ્ક તમે જ્યારે પહેરો અને લાંબો ટાઈમ પહેરેલું રાખો તો માસ્કને કારણે જે પ્રેશર ઇન્જરી થાય, ખાસ કરીને નાકની ટીપ ઉપર, તમારા ગાલ ઉપર અને કાનના પાછળના ભાગે, એની પણ સમસ્યા ઊભી થઈ શકે છે. એમાં પહેલાં ચામડી લાલ થાય, બળતરા જેવી ફિલિંગ આવે, અને માસ્ક કાઢ્યા પછી થોડા ટાઈમ માટે ત્યાં લાલાશ તમે જોઈ શકો અથવા તો ખાડો પડી ગયો એવું તમને દેખાય. અને યુઝ્યુઅલી 20-30 મિનિટમાં જતો રહેવું જોઈએ. જો ન જાય એનો મતલબ કે માસ્કને કારણે હવે તમારી ચામડીમાં ઇન્જરી થવાની શરૂઆત થઈ છે. આવા કેસમાં શું કરી શકાય? અગેઇન માસ્ક પહેરવું જરૂરી છે. તો આપણે રેશનલ યુઝ કરી શકીએ કે જ્યારે તમે કોઈ વ્યક્તિની નજીકમાં નથી અથવા તો એકલા છો તમારી ગાડીમાં અથવા તો ઓપન સ્પેસમાં કે ત્યાં તમારી 2 મીટરની આજુબાજુમાં કોઈ વ્યક્તિ નથી, તો એ તમે માસ્કનો ઉપયોગ ટાળી શકો. જ્યારે પબ્લિક પ્લેસમાં ત્યારે પહેરવું જરૂરી છે. માસ્ક પહેરતા પહેલાં ફેસ વોશ કરી અને એક સારી ક્વોલિટીનું મોઇશ્ચરાઇઝર લગાડી શકાય ફેસ ઉપર અથવા તો આજે મેં કીધી જગ્યા ઉપર, જેથી કરીને ત્યાં આગળ બહુ પ્રેશર ઇન્જરી ન થાય. અને છતાં પણ જો તમને માસ્ક પહેરી રાખવાને કારણે લાલાશ કેવું જણાય તો તમે ચામડીના ડૉક્ટરનો સંપર્ક કરી શકો, અને અર્લી સ્ટેજમાં એને ટ્રીટ કરો તો આગળ અલ્સરેશન અથવા તો ત્યાં બિલકુલ ઘા પડી જાય એવું થતું અટકાવી શકાય. બીજું, એક સોડિયમ હાઇપોક્લોરાઇડનો યુઝ વધ્યો છે. સેનિટાઇઝેશન સ્પ્રેમાં યુઝ કરી રહ્યા છે. સેનિટાઇઝેશન ટનલ્સનો એક કન્સેપ્ટ આવ્યો હતો. અગેઇન સોડિયમ હાઇપોક્લોરાઇડ આમ મનુષ્ય માટે સેફ છે, જેવું પણ જે કોન્સન્ટ્રેશનમાં વપરાય છે કોન્સન્ટ્રેશનમાં સેફ છે. બેઝિકલી ઇટ્સ એ બ્લીચ સોલ્યુશન, જે આપણે ઘરે બ્લીચ વાપરીએ છીએ કપડાં ધોવા માટે, એ સોડિયમ હાઇપોક્લોરાઇડનું સોલ્યુશન છે. પણ લાંબો ટાઈમ ચામડીના કોન્ટેક્ટમાં રહે અથવા તો આંખમાં લાગે તો એને કારણે પણ રિએક્શન અથવા તો બર્ન્સ થઈ શકે છે. એટલે WHO તો આમ રેકમેન્ડ ડાયરેક્ટ સોડિયમ હાઇપોક્લોરાઇડનું સ્પ્રે શરીર ઉપર, ચામડી ઉપર કે ટનલમાં રેકમેન્ડ કરતું નથી. એટલે તમે બી જો આવી કોઈ પદ્ધતિ વાપરતા હોય તો તે તો જરૂરી છે, અને WHOની રેકમેન્ડેશન પ્રમાણે જ તમારે સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવો જોઈએ અને ચામડી પર ડાયરેક્ટ કોન્ટેક્ટ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. બીજું, આપણે વાત કરીએ તો નખ માટે ખાસ કે નખ ટ્રીમ કરેલા રાખવા છે. હમણાં વધુ પડતું ફેશન અને એમાં પડવા અને નખ લાંબા કરવા કરતાં બેટર છે કે નખ તમે ટ્રીમ રાખો, જેથી કરીને તમારું હાઇજીન, હેન્ડ હાઇજીન બેટર રહે, વારંવાર હેન્ડ વોશ કરવામાં સરળતા રહે. ત્રીજી વાત વાળની આવે તો, જો માં તમે કેપ પહેરતા હો, તમારા વર્ક પ્લેસ પર કેપ પણ કમ્પલસરી હોઈ શકે પહેરવા માટે, અને કેપ પહેરવાને કારણે બીજું અત્યારે સિઝન પણ ઉનાળાની ચાલી રહી છે, એટલે કેપ પહેરવાને કારણે ઘણી વર્ક પ્લેસ પર ઘણા વર્કર્સ એવા છે લાઈક સેનિટેશનમાં વર્ક કરતા હોય અથવા તો
હેલ્થ કેર વર્કરો એ લોકો કવરઓલ એટલે કે આખી જ બોડીને કવર કરે એ પ્રકારની પીપીઈ પહેરવી પડતી હોય છે. તો આને કારણે માથામાં અને આખા શરીરમાં પુષ્કળ પસીનો થતો હોય છે. આ ટેમ્પરેચરમાં કામ કરવું 45 ડિગ્રી 6-7 કલાક માટે તમે પહેલું રાખો એટલે તમારું બોડી ખૂબ જ વધારે પસીનો કરે, જેને કારણે ડિહાઈડ્રેશન થઈ શકે, હીટ સ્ટ્રોક થઈ શકે, માથામાં ખૂબ પસીનો થવાને કારણે પરુભયેલી ફોલ્લી જેને ફોલિક્યુલાઇટિસ કે છે થઈ શકે, ડેન્ડ્રફ વધી શકે. હવે આના નિવારણ માટે શું કરી શકાય? જો તમારું વર્ક એવું હોય કે જેમાં પીપીઈ પહેરવું જરૂરી હોય તો તમે વિશેષ તો કંઈ કરી ન શકો, પહેરવું પડશે તમારે. પણ અગેન તમે એ કરી શકો કે જ્યારે પીપીઈ પહેરો એ પહેલાં તમે તમારા બોડીને હાઇડ્રેટ કરો, એટલે કે જરૂર પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અથવા તો પાણીનો ઉપયોગ વધારે રાખો જેથી કરીને તમારું શરીર પહેલેથી હાઇડ્રેટેડ હોય તો ડિહાઇડ્રેશનની સંભાવના ઘટી શકે. પસીનો ભેગો થવાને કારણે મિલીરિયા એટલે કે અડાઈઓ વધી શકે તમ આ સિઝનમાં પીપીઈના યુઝથી. તો તમારે જેવું તમે પીપીઈને ડોફિંગ કરો અથવા તો કાઢો એટલે પછી તરત ઠંડા પાણીએ સ્નાન કરો જેથી કરીને બધો પસીનો દુભાઈ જાય અને અગેન તમારા બોડીને પાછું ડિહાઇડ્રેટ કરો બનેલું વધારે ફ્લુઇડ લઈને, એ ખૂબ જ જરૂરી છે. અને જો છતાં પણ તમને લાલ ઝીણી લાલ ફોલ્લીઓ કે અડાઈ કેવું દેખાય અથવા તો પાકેલી ફોલ્લીઓ દેખાય તો તમે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરી અને એ પ્રમાણે દવા કરી શકો. ફોલિક્યુલાઇટિસ માથામાં થઈ શકે એટલે તમારે હેર જે હેર વોશ છે એનું ફ્રિકવન્સી વધારવી જોઈએ, જેથી કે જો તમે અઠવાડિયામાં પહેલાં 2 વાર વાળ ધોતા હો અને પીપી યુઝ કરતા હો તો બેટર છે કે તમે ડેઇલી હેર વોશ કરો. માઇલ્ડ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ યુઝ કરી શકાય અને તેલનો ઉપયોગ બને ત્યાં સુધી વાળમાં અત્યારે ટાળવો જોઈએ, કેમ કે તેલ લાગેલું હોય અને પીપીનો યુઝ કરશો તો ફોલિક ચેપ લાગવાની સંભાવના વધી જશે. સો આટલા પ્રિકોશન્સ રાખી શકાય. અને ચામડીના રોગો માટે અમે વી કેન પ્રાઉડલી સે કે જીસીએસ હોસ્પિટલ લોકડાઉનમાં એક પણ દિવસ ચામડીનો વિભાગ બંધ રહ્યો નથી. તમને ક્યારે પણ કોઈ પણ શંકા હોય, ચામડીની કોઈ પણ બીમારી હોય તો તમે જીસીએસ હોસ્પિટલ કાર્યરત છે, તમે તાત્કાલિક સંપર્ક સાધીને એની ડૉક્ટરની સલાહ લઈ શકો છો. થેન્ક યુ.